તો અત્યારે પાલનપુરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોજી છે રેલી. મહત્વનું છે કે એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવા માટે રેલી યોજવામાં આવી. 1/8/18 નો પરિપત્ર રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. નાયબ કલેક્ટરને વાલીઓએ આપ્યું છે આવેદનપત્ર. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ રેલી યોજી છે. નાયબ કલેક્ટરને વાલીઓએ આપ્યું છે આવેદનપત્ર. મહત્વનું છે કે રેલી કાઢવામાં આવી, રસ્તા પર સૂત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા, વિરોધ દાખવવામાં આવ્યો છે. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સંવાદદાતા અલ્કેશ રાવ ફોન લાઈન પર જોડાયા છે. અલ્કેશ જણાવશો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી યોજવામાં આવી, એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, શું વિગતો? ધરા એલઆરડી પરીક્ષામાં જે બહેનોને અન્યાય થયો છે તેને લઈને આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તરફ એકત્રિત થયા હતા. ત્યારબાદ તેમણે પાલનપુર શહેરમાં રેલી નીકાળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમનું કહેવું છે કે 1/8/2018 નો જે ગેરબંધારણીય ઠરાવ છે તેને રદ કરવામાં આવે, તેમજ જે એલઆરડીની પરીક્ષામાં જે અન્યાય થયો છે તે અન્યાય દૂર કરી અને તેમને ન્યાય આપવામાં આવે તેની માંગ સાથે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ઉગ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રો. જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રીઓ મારી સાથે આવ્યા, મારી વાતને સાંભળી, મારી વેદના વ્યથા મેં એમને કહી અને એમને ઉપર મોડીઓ સુધીના વાત કરીશું એમ કરીને ગયા છે. એમને વિશ્વાસ પણ છે ને ઉપરવાળા સંગઠનના ઉપરના ઉચ્ચ હોદ્દેદાર અને સરકારના હોદ્દેદારો પર મને વિશ્વાસ છે. જો આગળ શું થાય છે, એ તો એવો દાવો કરે છે કે રાત સુધી કેતનભાઈ રાજીનામું પાછું ખેંચે છે, પણ એ તો રાજીનામું પાછું કે એ નિરાકરણ આવશે તો ને, જે મારા કામોનું નિરાકરણ આવશે એ મારા કામો જે મારા છે પેન્ડિંગ 4 બરાબર, એ આપને ખબર છે મેં આપની સમક્ષ કયા છે, એનું નિરાકરણ આવશે ત્યારે આપોઆપ સમાધાન. એવું પણ કહી રહ્યા છે કે અત્યારે જીતુ વાઘાણી સાથે તમારી થોડાક જ સમય બેઠક થવાની છે. જીતુભાઈ આવવાના છે, જીતુભાઈ એવું કહ્યું છે કે હું આજે કોઈ પણ સંજોગોમાં આવીશ બરાબર, પણ હજુ સુધી એમને મને સમય અને ક્યાં મળશે એ નથી કહ્યું, પણ ચોક્કસ મને વિશ્વાસ છે. સીએમ સાહેબે પણ પ્રતિક્રિયા આપી, આપ જાણો છો આપણા માધ્યમથી, હમણાં નીતિનભાઈ પટેલે સાહેબે પણ પ્રતિક્રિયા આપી, ડેપ્યુટી સીએમ સાહેબે, આ બધી જ વસ્તુ એવી છે કે એ લોકો પોઝિટિવ સકારાત્મક વિચારી રહ્યા છે. એટલે આજે બેઠક થવાની શક્યતા છે ખરી? આજનો દિવસ એવું કહેવાય કે આજે કદાચ આ બેઠક થઈ શકે. બિલકુલ, તો જે રીતના જે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે વાતચીત કરી તેઓ કહી રહ્યા છે કે આજે બેઠક થઈ શકે છે અને માનવાની કોઈ વાત જ નથી, જ્યાં સુધી તેમની માંગો નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી તેઓ નહીં માંગવાના, પરંતુ તેઓ એ પણ વાત કરી રહ્યા છે કે જો બેઠક થઈ જશે અને તેમની માંગો પૂરી કરાશે તો ચોક્કસથી આજ સાંજે તેઓ મોટું ડિસિઝન લઈ શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, Zee24 કલાક, સાવલી, વડોદરા. તો કેતન ઇનામદાર રાજીનામું પાછું ખેંચશે આ વાત પર હવે અંત આવી ચૂક્યો છે. અમારા સંવાદદાતાએ વાતચીત કરી, તેમણે જણાવ્યું છે કે માનવાની કોઈ વાત આવતી જ નથી, તેઓ નહીં માને, રાજીનામું પાછું નહીં ખેંચે. તો કેતન ઇનામદારે રાજીનામું આપ્યા બાદ અનેક રાજીનામા પડ્યા છે અને ત્યારબાદ હવે મનાવવામાં આવી રહ્યા છે, છતાં પણ કેતન ઇનામદાર માનવાના મૂળમાં નથી. અને અમારા સંવાદદાતાએ પણ વાતચીત કરી, તેમણે જણાવ્યું છે કે માનવાની કોઈ વાત આવતી જ નથી, તેમની જે માંગ છે તે જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ નહીં માને, રાજીનામું તેઓ પાછું નહીં ખેંચે. મહત્વનું છે કે રાજકારણમાં જે રીતે હડકંપ આવી ગયો હોય તેમ એક બાદ એક રાજીનામા કેતન ઇનામદારના રાજીનામા બાદ પડી રહ્યા છે. ત્યારબાદ સંવાદદાતાએ વાતચીત કરી Zee24 કલાક સાથે, તેમની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે રાજીનામું તેઓ પાછું નહીં ખેંચે. મંત્રણા સફળ થઈ છે માનો તો ચાલે, એનું કારણ કે એમને જે પ્રશ્ન હતા એ પ્રદેશ સાથે કાલિનાસર ચાલતી હવે લગભગ ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગયું છે. પ્રદેશ સાથે થતાથી અને એમને ખુદ કીધું સરકારમાં મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ બધા સાથે વાતચીત થઈ જશે અને સુખદ અંત આવી જશે. ક્યારે એનાઉન્સમેન્ટ કરે છે? મુલાકાત જો મુલાકાત ન થયો હોત, એમને અસંતોષ સરકાર તરફથી હોત અને હજી જો સરકાર નેગેટિવ હોત તો મારી સાથે પોઝિટિવ વાત કરે તો નહીં. જેને પ્રશ્ન છે એ પોતાને ખબર છે સરકાર રહે તો સરકાર પોઝિટિવ છે. ક્યારે મુલાકાત કરશે? એમને મુલાકાત અત્યારે વાત ચાલુ જ છે એમને, એટલે આજ આજ પતી જશે, નિરાકરણ આવી જશે. હા મળશે ખરા, વડોદરા આવે કે આજ મળશે ખરા.
રાજીનામાના 24 કલાક પછી પણ ઠોસ પરિણામ નહીં, મહત્વની જે ખબર, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે બેઠક બાદ એમએલએ સાથે સૌપ્રથમ વાત કરવામાં આવી. મહત્વનું છે કે જે રીતે દિલુભા ચુડાસમાએ કહ્યું કેતન ઇનામદાર માની ગયા છે, પરંતુ તે વાત કોઈ સામે નથી આવી રહી કે કેતન ઇનામદાર માની ગયા છે. અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી, જે 24 કલાક સાથે તેમને વાતચીત કરતા જણાવ્યું માનવાની કોઈ વાત આવતી નથી, તેઓ નહીં માને. તેમની જે માંગ છે તે પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ નથી માનવાના, રાજીનામું પાછું નથી ખેંચવાના. રાજીનામાના 24 કલાક પછી પણ કોઈ ઠોસ પરિણામ નહીં, મહત્વનું છે કે મનાવવામાં આવી રહ્યા છે કેતન ઇનામદારને, પરંતુ તેઓ નથી માની રહ્યા. તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પણ જણાવ્યું કે તેઓ નહીં માને.